विद्यार्थी मित्रों, आज हम तुमने धोरण एक ना गणित विषय ना प्रकरण एक आकारो अने जग्या विषे समझावीश। तो सौ प्रथम हूँ तमने आकारों विषय थोड़ी माहिती आपू छू। तो पहलो आकार छे त्रिकोण। आज तमे जुओ छो बोर्ड पर दोरेलो ते त्रिकोणनो आकार छे। आ त्रिकोणने त्रण खूणा होय छे। पहलो खूणो, आ बीजो खूणो अने आ छे ત્રીજો ખૂણો, બરાબર છે? તો વિદ્યાર્થી મિત્રો, આ કયો આકાર છે? ત્રિકોણ। ત્રિકોણ, ત્રિકોણ આકારની વસ્તુઓ પણ તમે બજારમાં જોઈ છે। જેમ કે તમે જે હેપી બર્થડેમાં ઉપર ટોપી પહેરો છો, તે ટોપી, આઈસ્ક્રીમનો કોન વગેરે ત્રિકોણ આકારના હોય છે। તો આ રીતે આપણે ત્રિકોણ આકારની સમજ મેળવી। હવે આપણે જોશું બીજો આકાર, તે છે વર્તુળ। આ આકાર છે વર્તુળ, તમે તેને ગોળ કહો છો તમારી ભાષામાં। જેમ કે રૂપિયાનો સિક્કો, બે રૂપિયાના સિક્કા હોય, ગોળ ગોળ હોય, દડો હોય, તો એને તમે વર્તુળ કહી શકો છો। ટમેટો ગોળ વગેરે, બરાબર છે? તો વર્તુળ આકારના હોય છે। જો ખાસ વાત વર્તુળની એ છે કે આમાં એક પણ ખૂણો હોતો નથી, આ ગોળ હોય છે અને જે વસ્તુ ગોળ હોય છે તે ઝડપથી સરકી શકે છે। હવે આવે છે ત્રીજો આકાર, તેનું નામ છે ચોરસ। આ છે ચોરસ, કયો આકાર છે વિદ્યાર્થી મિત્રો? આ ચોરસ, ચોરસને ચાર ખૂણા હોય છે, એક બે ત્રણ અને ચાર। જેમ કે તમે ચોરસ આ વસ્તુઓ પણ બજારમાં જોઈ છે, જેમ કે પાસો, પેટી, ગિફ્ટ બોક્સ વગેરે ચોરસ આકારના હોય છે। ચોરસ આકારની વસ્તુઓ ઝડપથી સરકી શકતી નથી, કારણ કે તેને ખૂણા હોય છે, બરાબર વિદ્યાર્થી મિત્રો? તો હવે આપણે જોશું એના પછીનો આકાર, તે છે લંબચોરસ। લંબચોરસ એટલા માટે આ આકારને કહેવામાં આવે છે કારણ કે તે ચોરસ કરતાં થોડુંક લાંબુ હોય છે। તમે લંબચોરસ આકારની વસ્તુઓ પણ જોઈ હશે, જેમ કે ઊંચી ઇમારત વગેરે લંબચોરસ કહેવાય છે। લંબચોરસને પણ ચાર ખૂણા હોય છે, એક બે ત્રણ ચાર, આ રીતના લંબચોરસ હોય છે। લંબચોરસની વસ્તુ પણ ઝડપથી સરકી શકતી નથી। આ રીતે આપણે ત્રિકોણ, વર્તુળ, ચોરસ અને લંબચોરસ વિશે સમજ્યા। ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો, કહેવાનો મતલબ એટલો છે કે ખૂણાવાળી વસ્તુઓ ઝડપથી સરકી શકતી નથી અને ગોળ વસ્તુઓ હોય છે જેને ખૂણા હોતા નથી તે વસ્તુઓ ઝડપથી સરકી શકે છે।